નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. અત્યારે તમે ન્યૂઝ ચેનલો જોતા હશો તો વારંવાર તમને એક શબ્દ સાંભળવા મળતો હશે, સ્ટે હોમ સ્ટે સેફ. શું કામ ખબર છે? આપણે ઘરમાં રહીશું ને તો સુરક્ષિત રહીશું, કેમ કે ઘર છે એ આપણને ઘણું બધું પ્રોટેક્શન આપે છે, રક્ષણ આપે છે. એટલે કે ઘણી બધી વખત પહેલાં શિયાળામાં ઠંડી ન લાગે, ઉનાળામાં વધારે તડકો ના લાગે અને ચોમાસામાં વરસાદથી બચી શકાય એ માટે ઘર છે એક આપણને સુરક્ષા કવચ પૂરું પાડતું હતું. કદાચ હવે એમાં એક વાત એ પણ ઉમેરાઈ ગઈ કે વાયરસથી જો બચવું હશે તો પણ આપણે ઘરમાં રહેવું પડશે. બીજી એક વાત કે ઘર છે એ શેનાથી બનેલું હોય છે? ઘરની બનાવટ માટે મોટાભાગે સિમેન્ટ, રેતી, પથ્થર, લોખંડ અને ઈંટોનો ઉપયોગ થતો હોય છે. તો આજે આપણે ગણિતની અંદર જે ભણવાના છીએ તે છે ઈંટોની ઈમારત. અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ અલગ અલગ પ્રકારની, અલગ અલગ સાઈઝની ઈંટો છે એ જોયેલી હશે. જુઓ, આ એક ઈંટ છે. કદાચ અલગ અલગ સાઈઝની ઈંટો છે એ તમને માર્કેટમાં જોવા મળતી હશે, જેનો મકાનના બાંધકામની અંદર ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે ઈંટોનો આકાર છે એ લંબચોરસ જેવો હોય છે, જેમાં આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે અને આ એની ઊંચાઈ છે. લંબઘન આકાર છે આપણે એને કહી શકીએ છીએ. સામાન્ય રીતે આની 8 સેન્ટીમીટર જેટલી લંબાઈ અને 4 સેન્ટીમીટર જેટલી પહોળાઈ રહેલી છે. અને ઈંટોની જે બાજુઓની વાત કરીએ તો આપણે ધોરણ 3માં શીખ્યા પ્રમાણે આપેલ ઈંટને આ પ્રથમ બાજુ અને આ નીચેની બાજુ એટલે 2, પછી આ 3, 4, 5 અને 6 એમ કુલ ઈંટોને 6 બાજુઓ છે એ આવેલી હોય છે. ખૂબ આજથી લગભગ 300 વર્ષ પહેલાંની એક વાત છે કે જ્યારે મુર્શિદાબાદની એક શાળાની અંદર ઈંટોથી એક શાળાનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે બધી જ પેટર્ન ઈંટોની બનાવવામાં આવે અને એમાં પણ વિવિધતા જોવા મળવી જોઈએ. ત્યારે ત્યાંના કડિયાઓએ લગભગ 300 વર્ષ જૂનું એવા મુર્શિદાબાદના એક જૂના કિલ્લાની મુલાકાત લીધેલી, જે આપણા પાઠ્યપુસ્તકની અંદર એના ચિત્રો છે એ સામેલ કરવામાં આવ્યા છે, જેને તમે જોઈ શકશો. તો ઈંટોની મદદથી જ જુદા જુદા ઘણા બધા આકારો છે એ બનાવવામાં આવ્યા હતા. અને સાથે સાથે તમારે વિદ્યાર્થી મિત્રો, તમને કેવી ઈંટો ગમે છે અને ઈંટોની પેટર્ન કેવી કેવી હોઈ શકે છે જે તમે જોઈ હોય એના નમૂના પણ તમારે મને દોરીને બતાવવાના છે. જુઓ, હવે આજે અહીંયા એક દિવાલ આપેલી છે ઈંટોની બનેલી અને આ દિવાલની અંદર જે ખૂટતા સ્થાનો છે એને આપણે પૂર્ણ કરવાના છીએ. અહીંયા એક ગાણિતિક સંખ્યાઓની રમત છે, મતલબ કે તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ ઈંટોના આકારના બોક્સ આવેલા હોય છે. તો અહીંયા ક્યાંક ક્યાંક અમુક સંખ્યાઓ છે એ લખેલી છે. તો આ બાકીના જે બોક્સ છે એને આપણે પૂર્ણ કરવાના છે. તો હવે તમારે મને કહેવાનું છે કે કયા કઈ જગ્યાએ કઈ રકમ આવશે. સૌથી પહેલા આપણે ઉપરથી શરૂ કરતા નીચે જતા જઈએ તો આપણને ખ્યાલ આવશે કે 270 છે એ મોટી સંખ્યા છે, ત્યાર પછી 268, 263 અને 269.